નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 6 પેશીઓ, જેમાં આજના આપણા ટોપિકમાં છે જટિલ સ્થાયી પેશી તરીકે જલવાહક અન્નવાહક પેશી બરાબર, ત્યારબાદ અધિસ્તર અને વાયુરંધ્ર વિશેની વાત આજે આપણે કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો મિત્રો, એમાં આપણે જટિલ સ્થાયી પેશી બરાબર જટિલ સ્થાયી પેશી તરીકે બે પેશીઓ છે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી બરાબર. ચલો પહેલા એના વિશેની વાત કરી લઈએ. જટિલ સ્થાયી પેશી પહેલા તો કોને કહેવાય, આગળ હતી સરળ સ્થાયી હતી. હવે એમાં હતું એવું કે એ સરળ સ્થાયી પેશી એટલે કે ઘણા બધા કોષો છે, પણ એ બધા જ કોષો એક જ પ્રકારના આવેલા હોય બરાબર, અને એવી પેશી એને સરળ સ્થાયી પેશી કહેવાય. જટિલ સ્થાયી પેશી કોને કહેવાય, તો કે આ પેશીમાં જે કોષો છે એ એક કરતા વધારે પ્રકારના હોય, એક કરતા વધારે પ્રકારના કોષો ભેગા થઈ અને કાર્ય પાછું એક જ કરતા હોય, તો એવી પેશી એને જટિલ સ્થાયી પેશી કહેવાય બરાબર. કામ એક કરે, કોષો ઘણા બધા પણ એ બધા અલગ અલગ પ્રકારના, પણ એ બધા અલગ અલગ પ્રકારના કોષો પણ કાર્ય તો એક જ સરખું કરે, તો એવી પેશી એને જટિલ સ્થાયી પેશી કહેવાય. એમાં બે પ્રકાર છે, જલવાહક પેશી અન્નવાહક પેશી. જલવાહક પેશી પાણીનું અને ખનિજ ક્ષારોનું વહન કરે છે, જ્યારે અન્નવાહક પેશી એ ખોરાકનું વહન કરે બરાબર. એટલે આ બંને પેશીઓ એને વાહક પેશી પણ છે તે કહેવામાં આવે બરાબર. ચલો ડિટેલમાં જોઈએ જલવાહક પેશી, એની વ્યાખ્યા આપીએ તો કે વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોના વહન સાથે સંકળાયેલી પેશીને જલવાહક પેશી કહે છે બરાબર. જલવાહક પેશીમાં જે કીધું અલગ આ બધી જટિલ છે, તો એમાં એક કરતા વધારે પ્રકારના કોષો હોય, તો જલવાહક પેશીમાં એના ચાર ઘટકો છે, જલવાહિની, જલવાહિનીકી, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ. આ ચાર ઘટકો હેતુલક્ષીમાં પણ પૂછી શકે. હવે આ બધી નળીઓ છે, પણ વનસ્પતિના અલગ અલગ ભાગોમાં એના અલગ અલગ નામ છે. ધારો કે પ્રકાંડમાં હોય તો મુખ્ય જાડી નળીઓ હોય તો એને જલવાહિની કહેવાય. પછી એની ડાળીઓમાં જાય તો એ નળી કેવી થઈ જાય, પાતળી થઈ જાય, તો એને જલવાહિની કી કહેવાય બરાબર. પછી પ્રકાંડની અંદર પહોંચે તો એ જલવાહક પર્ણદંડમાં પહોંચે તો જલવાહક મૃદુદક કહેવાય, અને પર્ણદંડમાંથી પર્ણના કોષો સુધી લઈ જાય તે જલવાહક તંતુ કહેવાય બરાબર. એટલે છે પાણીનું વહન કરતી નળી, પણ એના અલગ અલગ નામ છે અને અલગ અલગ એ વ્યાસ એનો ધરાવે, જાડી છે કોઈ પતલી છે. હવે આમાંથી જે જલવાહિની અને જલવાહિનીકી આ બંને જે છે ને બરાબર, એ છિદ્રાળુ અને જાળીમય રચના ધરાવે છે, રચના ધરાવે છે બરાબર, અને એની કોષ દિવાલ છે એ પ્રમાણમાં થોડી જાડી હોય છે. જાડી કોષ દિવાલ ધરાવે છે, છિદ્રાળુ છે અને જાળીમય રચના ધરાવે. કોણ? આ બંને, જલવાહિની અને જલવાહિની કી બંને બરાબર. જલવાહક મૃદુતક શું કરે, તો કે જલવાહક મૃદુતક એ ખોરાકનો સંગ્રહ કરે છે, ખોરાકનો સંગ્રહ કરે અને પાણીને કિનારી તરફ વહન કરે. મૃદુતક મોટા ભાગે પર્ણદંડમાં હોય, તો પર્ણદંડમાંથી જે પાણી એવું બરાબર, એને ત્યાંથી ક્યાં વહન કરશે, તો કે પર્ણની કિનારી તરફ છે એ વહન કરે છે બરાબર. અને જલવાહક તંતુ બરાબર એ વનસ્પતિને આધાર આપવાનું કે મજબૂતાઈ આપવાનું કાર્ય છે તે કરે છે, પર્ણના કોષો સુધી પાણી છે તે પહોંચાડે છે.
હવે આ ચાર ઘટકો જે છે એમાંથી જલવાહક મૃદુતક જે છે ને બરાબર આ એક જ માત્ર જીવંત ઘટક છે બરાબર જલવાહક મૃદુતક એકમાત્ર જીવંત ઘટક છે બાકીના એના ઘટકો કેવા છે મૃત છે જલવાહક તંતુ જલવાહિનીકી જલવાહિની આ બધા મૃત ઘટકો છે અને યાદ રાખો વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારો એનું જે વહન છે ને ફક્ત ઉધ્વ દિશામાં જ થાય એટલે કે ઉપર તરફ જ વહન છે તે પામે છે રેડી તો જલવાહક પેશી અન્નવાહક પેશીની વાત કરીએ તો અન્નવાહક પેશી કોને કહેવાય તો કે વનસ્પતિમાં ખોરાકના વહન સાથે સંકળાયેલી પેશીને અન્નવાહક પેશી કહેવાય બરાબર ખોરાકના વહનની સાથે જે પેશી સંકળાયેલી છે અન્નવાહક પેશી કહેવાય અન્નવાહક પેશીના પણ ચાર ઘટકો છે ચાલની નલિકા સાથી કોષો અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુ બરાબર એમાંથી અહીંયા ચાલની નલિકા જે છે એ આના જેવ જ લાંબી બરાબર અને જાળીમય રચના ધરાવે છે તેમજ તે કોષ કેન્દ્ર વિહીન છે તેમાં કોષ કેન્દ્ર આવેલું નથી ચાલની નલિકામાં નળી છે વચ્ચે જાળી જેવી રચના હોય છે કોષ કેન્દ્ર એમાં આવેલું નથી છાલની નલિકા ચલો પછી તો કે આ પેશી એ ખોરાકનું ઉધ્વ અને અધો બરાબર એમ બંને દિશામાં વહન કરે છે ઉધ્વ એટલે ખોરાકને ઉપર પર્ણ સુધી પણ પહોંચાડે ટોચ સુધી અને નીચે તરફ પણ વહન કરે પાણીનું વહન ફક્ત ઉધ્વ દિશામાં જ થાય બરાબર આ પેશીમાં અન્નવાહક તંતુ સિવાયના ઘટકો જીવંત છે અન્નવાહક તંતુ સિવાયના ઘટકો કેવા છે જીવંત છે અને અન્નવાહક તંતુ કેવો છે મૃત છે જ્યારે અહીંયા જલવાહક મૃદુતક જીવંત છે અને બાકીના ઘટકો કેવા છે મૃત છે તો બંને વચ્ચેનો તફાવત પણ પૂછી શકે ત્રણ માર્ક્સમાં બરાબર અને ટૂંકનો પણ પૂછી શકે કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી બરાબર બે ભેગી ટૂંકનો ત્રણ માર્ક્સની અંદર છે તે પૂછે તો મિત્રો બીજો સવાલ આપણે જોઈએ અધિસ્તર બરાબર ટૂંકનો લખો અધિસ્તર હવે અધિસ્તર શું છે તો કે વનસ્પતિમાં સૌથી બહાર આવેલા સ્તરને અધિસ્તર કહે છે હવે વનસ્પતિનો સૌથી બહારનો સ્તર કયું હોય એની છાલ હોય ને જો વનસ્પતિ શુષ્ક હોય બરાબર વડ છે કે લીમડો છે તો એનું સૌથી બહારનું પડ ઈ છાલ ઈ સુકાઈ ગયેલી હોય પણ જો લીલું પ્રકાંડ હોય બરાબર તો લીલા પ્રકાંડની ઉપરથી તમે ઘણીવાર એની એક છાલ છે તમને લીલી છાલ ઉખડતી જોવા મળે બસ તો એ છાલમાં જ બરાબર આ કોષોનો સમૂહ આવેલો હોય છે કોષનું એક સ્તર એવું હોય છે જેને અધિસ્તર છે તે કહેવામાં આવે છે બરાબર અધિસ્તરના જે કોષો છે અધિસ્તરના કોષો એ મોટા ભાગે ચપટા હોય છે બહુ એ ફૂલાયેલા નથી હોતા દબાઈ ગયેલા હોય છે ચપટા હોય છે બરાબર અધિસ્તર એ શું કામ કરે છે તો કે તે વનસ્પતિને રક્ષણ આપવાનું કાર્ય કરે છે કોની સામે રક્ષણ આપે તો કે વનસ્પતિ જે બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવે છે બરાબર તો આ અધિસ્તર એ પાણી ગુમાવવા ન દે ખાસ કરીને શુષ્ક વસાહતોમાં બરાબર રણ પ્રદેશમાં ઉગી નીકળતી વનસ્પતિ હોય તો આવી વનસ્પતિ પર્ણ દ્વારા તો પાણી ગુમાવે છે જો એના પ્રકાંડ દ્વારા પણ પાણી ગુમાવે બરાબર તો એના શરીરમાં પાણીની અછત સર્જાય તો શુષ્ક વસાહતોની અંદર ઉગી નીકળતી જે વનસ્પતિ હોય ને એનું આ અધિસ્તર એ પ્રમાણમાં જાડું હોય કારણ કે તે પાણીને ગુમાવવા દે નહીં તે પાણી
गुमावातू अटकावे शे बराबर शुष्क वसाहतोंनी मां जोवा मळती वनस्पतिनो आ अधिस्तर प्रमाण मां जाडू होय शे जेथी पानी नो व्यय न थाय बराबर हवे आ स्तर नो मुख्य कार्य रक्षण नो होवा थी आना जे कोषो छे ते कोषोनी वच्चे जग्या होती नथी कारण के पानी नु रक्षण करवानुं छे जो कोषोनी वच्चे जग्या होय तो पानी निकळी जाय बराबर तो लखी शकाय के तेनु मुख्य कार्य रक्षण नो होवा थी तेना कोषो वच्चे आंतर कोशीय अवकाश होतो नथी एना वच्चे अवकाश ज नथी कारण के जो अवकाश होय तो पानी जतुं रहे पानी ने तो रक्षण करवानुं छे पानी ने बचावानुं छे एटले तेना कोषोनी वच्चे बराबर क्यांय अवकाश होतो नथी। त्यारबाद आपणे वात करीए तो के आ जे अधिस्तरना जे कोषो छे ए कोषोनी जे दीवाल खास करीने एक જ સ્તરનું બન્યું છે ધારો કે આ સૌથી બહારનું સ્તર હોય તો એની બહારની કોષ દીવાલ બરાબર આખો આ કોષ છે હવે આ કોષમાં આ સપાટી ધારો કે બહાર છે બરાબર તો આ બહારની કોષ દીવાલ અહીંયાની કોષ દીવાલ અંદરની કોષ દીવાલ કરતાં જાડી હોય આ એક કોષ હોય આવી રીતે આ સૌથી છેલ્લું પર તો અહીંયા હશે એ કોષ દીવાલ બહારની કહેવાય આ અંદરની તરફ છે તો અંદરની કોષ દીવાલ કરતાં બહારની અને બાજુઓની કોષ દીવાલ પ્રમાણમાં જાડી હોય છે કે તેના કોષોમાં આંતરિક કોષ દીવાલની સરખામણીમાં બાહ્ય કોષ દીવાલ પ્રમાણમાં જાડી હોય છે બરાબર અને મૂળના અધિ સ્તરના કોષો પાણી શોષણ કરે છે પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે બરાબર તો આ હતી અધિ સ્તર વિશેની થોડી સામાન્ય માહિતી અને મિત્રો છેલ્લો સવાલ જોઈ લઈએ વાયુ રંધ્ર બરાબર અથવા તો એને પર્ણરંધ્ર પણ કહેવાય આ વાયુરંધ્ર શું છે તો કે વનસ્પતિના અધિસ્તરમાં આવેલા સૂક્ષ્મ છિદ્રો ને વાયુરંધ્રો કહે છે અથવા તો એને પર્ણરંધ્ર કહેવાય જે અધિસ્તરની વાત કરી હતી બરાબર એ અધિસ્તરમાં વચ્ચે વચ્ચે કઈ કઈ છિદ્ર આવ્યા હોય કેવા છિદ્રો હોય તો કે મૂત્રપિંડ જેવા આકારના છિદ્રો તેની વચ્ચે છે તે આવેલા હોય છે આ છિદ્રને વાયુરંધ્ર છે તે કહેવામાં આવે છે બરાબર આ પ્રમાણેનું વાયુરંધ્ર હોય આ વચ્ચેનું જે છિદ્ર છે એને વાયુરંધ્ર કહેવાય છે એની આજુબાજુના જે બે કોષો છે મૂત્રપિંડ જેવો આકાર ધરાવે એને કહેવાય છે રક્ષક કોષો ફરતેના જે કોષો છે એ પેલા અધિસ્તરના કોષો છે બરાબર તો આ પ્રમાણે આકાર ધરાવતા વાયુરંધ્ર આવેલું હોય છે વાયુરંધ્રની ફરતે બે મૂત્રપિંડ જેવો આકાર ધરાવતા રક્ષક કોષો આવ્યા હોય છે જે આ વાયુરંધ્રને ખોલવાનું અને બંધ કરવાનું કાર્ય કરે છે બરાબર ચલો આ વાયુરંધ્રનું કાર્ય શું છે તો કે આપણને ખ્યાલ છે વનસ્પતિ બાષ્પસર્જનની ક્રિયા કરે તો બાષ્પસર્જન દરમિયાન જે પાણી ગુમાવાય છે બરાબર એ આ છિદ્ર મારફતે ગુમાવાય છે બીજે ક્યાંયથી પાણી છે તે આવતું નથી અને
પ્રકાશ સંશ્લેષણ માટે જે કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે અને ઓક્સિજનને દૂર કરવાનો હોય તો એ જે વાયુઓનો જે વિનિમય છે એ વાયુઓનો વિનિમય પણ આ છિદ્ર મારફતે છે તે થાય છે બરાબર તો એકદમ ટૂંકો આ સવાલ છે વાયુરંધ્ર વિશે નોંધ બે માર્ક્સમાં પૂછે તો મિત્રો આ હતો આજનો આપણો ટોપિક આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત